नमस्कार व्यूअर्स मित्रों, आज उपमा बनावानी सरल रीत आपनी साथे शेर करू छू, जेना माटे मैं मीडियम साइज नू एक बटेकू, नानू एवू गाजर, नाना उधारेला टमेटा, थोड़ी कोथमरी लीधेला छे। अने आ उपरांत तमे अर्धी वाटकी जेटला वटाणानो पण उपयोग करी शको छो। हवे आपणे कूकरमां अर्धा पावरा जेटलू तेल मूकीशू, जेने गरम थवा देशू। त्यारबाद अर्धी चमची जेटली राई अने अर्धी नानी चमची जेटलू जीरुं उमेरेशू, तेमज चपटी एक हिंग उमेरेशू। त्यार पछी आपणे जे सामान्य रीते बटेकाना शाक बनावीए छीए एज रीते बटेका, गाजर, टमेटा, तमारी पासे वटाणा होय तो ए पण उमेरी शको। अने वाटकी जेटलू पाणी नाखवानू छे, अने अर्धी चमची हळदर अने चमची एक जेटलू मीઠું ઉમેરવાનું છે। આ શાકમાં મરચાની કટકી પણ ઉમેરવાની છે। આદુ મરચું પસંદ કરતા હો તો આદુ મરચું પણ નાખી શકો છો। હવે તેને 2-3 વિસલ છે એ કુકરમાં ચડવા દેવાનું છે, 2-3 વિસલ વાગે ત્યાં સુધી। જુઓ હવે આપણું એ તૈયાર થઈ ગઈ છે। આ રવો છે તેને મેં ધોઈને જ્યારે આ શાક વઘારી લીધા પછી તેને 5-7 મિનિટ માટે પાણીમાં પલળવા દીધેલો હતો, જેથી એ સોફ્ટ થઈ જાય, જે પાણી છે એ સરસ તેમાં ચડી જાય। હવે આપણે જ્યાં સુધી આ ઉપમા છે એ સરસ એક કહેવાય ને એ રવો પાણી ચૂસી ન લે ત્યાં સુધી તેને ધીમે છે હલાવતા રહેવાનું છે। અને થોડી અડધી ચમચી જેટલું તમે સાકર અથવા ખાંડનો ભૂકો પણ ખાંડ પણ ઉમેરી શકો છો। હવે આ ઉપમા છે એ તૈયાર છે, જે સરસ ગળી ગયેલો છે રવો તેની અંદર। અને આ ખૂબ જ ઝડપથી બનતો એવો નાસ્તો છે, જે બાળકો ખૂબ જ પસંદ કરે છે। તો આપના બાળકો અને ફેમિલી માટે આ નાસ્તો બનાવી શકો છો। તો મિત્રો, આ રેસીપી આપ પણ જરૂરથી ટ્રાય કરજો અને આવું સરસ મજાનું ઉપમા તમે પણ બનાવજો અને તમારા બાળકોને, પરિવારને, મિત્રોને, બધાને જમાડજો। ધન્યવાદ।